નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે પાઠ 9 પાદરની અંદર આગળના અભ્યાસની શરૂઆત કરીએ. આગળ પાઠમાં આપણે જોઈએ તો લેખક કહે છે કે શિયાળામાં અમે ઉતુતું કે આટા પાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. ઉડાડીએ એટલે કે ઠંડી દૂર કરીએ. તો શિયાળાની અંદર લેખક અને એમના મિત્રો ઉતુતું, આટા પાટા અને આંબલી પીપળી જેવી રમતો રમી અને ઠંડી દૂર કરતા. વડની કડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ આખડીએ, આખડીએ એટલે કે અથડાવો, ઊભા થઈએ લગડાઈએ, લગડાઈએ એટલે કે લગડા ચાલીએ, એકબીજાના કપડા ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામસામા પથરા મારે, લોહી લુહાણ થઈએ તોય પાછા થોડી વારમાં બધું જ ભૂલીને ભેગર મળીને રમવા માંડીએ. બે થોડીના ઝઘડા ફરી પાછા એના એ. એટલે લેખક કહે છે કે અમે નાના બાળકો છે એ જયારે ગોંદરે રમીએ છે, પડીએ આખડીએ, લંગડા ચાલીએ, એકબીજાના કપડા ફાડીએ, માથામાં એકબીજાની રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, એટલું જ નહીં સામસામા પથરા મારી અને એકબીજાને લોહી લુહાણ કરીએ તોય પાછા બધું જ ભૂલીને અમે ભેગા રમવા માંડીએ. બે ઘડીના એટલે કે થોડી વારના ઝઘડા ફરી પાછા એના એ. ન કોઈ ફરિયાદ કે ન કોઈ ફાંદો, ફાંદો એટલે કે વિરોધ. જીવો મારા ભાઈ મસ્તીમાં અને આનંદમાં. તો પાઠ સમજીએ છીએ ત્યારે બાળકો તમને પણ એવું લાગે છે ને કે જાણે આપણે પણ જે આ પાદરનો અનુભવ છે એ કરી રહ્યા હોઈએ. તો આગળ આપણે પાઠમાં જોઈએ તો લેખક કહે છે મજા તો ઉનાળામાં આવે. હવે ઉનાળામાં કેવી રીતે મજા આવે? તો કે શાળાનો સમય સવારનો હોય, 11 વાગ્યા 9 વાગ્યા અને અમે ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે. ભાત એટલે કે ખેડૂત લોકોને ખેતરે પહોંચાડવા માટેનું ભોજન. તો કે છે કે જ્યારે બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમલાય રેતમાં અડવાણા પગે એટલે કે ઉઘાડા પગે દાજતા જવાનું. લેખક કહે છે કે ત્યારે તો એ સમયની અંદર ચંપલ બૂટ કે સેન્ડલ તો સ્વપ્નમાં પણ અમે જોયા નહોતા. એટલે કે ઉઘાડા પગે છે એ ગોંદરાની જે રેત હોય એમાં દાજતા દાજતા જવાનું. અને જ્યારે ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાય વાયરા વાતા હોય, ગરમ લાય એટલે કે આગ ઝરતો પવન છે એ વાતો હોય, લૂ ફૂકાતી હોય એટલે કે ગરમ પવન ફૂકાતો હોય તોય અમે છાયડામાં ગોંદરે જ રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ, રમવું રમવું ને રમવું એ તો અમારો મુદ્રાલેખ. મુદ્રાલેખ એટલે કે મુખ્ય સિદ્ધાંત. ઉનાળામાં પણ છે બપોર કે તડકો નથી જોતા અને કે છે કે રમવું રમવું અને રમવું એ અમારું જાણે મુદ્રાલેખ બની ગયું હોય. અને લેખક કહે છે કે સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામના ઢોર છે એ બપોરે બગડેથી ગોંદરે આવી ગયા હોય. હવાડામાં પાણી પીને પીપળો લીમડી કે વડના છાંયડે હાંફતા હોય. કેટલાક તો સામસામે શિંગડા ભરાવીને બાખડતા હોય. ગોવાળીઓ ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને, પીઠ પલાળીને એટલે કે સવારે કરીને. એટલે જયારે ગોવાળીઓ છે એ ઘેર ખાવા માટે જતા ત્યારે લેખક અને એમના મિત્રો છે એ બેઠેલી ભેંસોની સવારે કરીને રાજાની છાટની જેમ ડોલતા હોય. ભેંસની સવારે કરવી એ પણ લેખક કહે છે કે એક લાંબો છે, લાંબો એટલે કે આનંદ છે. અને એમાં જો કોઈ ભેંસ અણવતરી હોય, અણવતરી એટલે કે અટકચણ, જો કોઈ ભેંસ અણવતરી હોય તો જમ દઈને
ઉભી થઈ મારવા દોડે, ઝમ એટલે કે એકાએક. કોઈ શિંગડા હલાવે તો કોઈ ઉછળું વીંછે, પણ અમે તો વગડાના વનૈયા છે, એટલે કે અમે તો વગડામાં પટકનારા. બપોરે તો ગોંધરું અમે જ ગોવાળિયા ગોપુર ગામના. આખું ગોંધરું માથે કરીને ફરીએ અને પરસેવાથી નાહીએ. આગળ લેખકે ઉનાળાની વાત કરી છે કે ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોય અને રાત્રે ખાધું ના ખાધું અને ગોંધરે પહોંચી જઈએ. ગોંધરે રમવા જવાની જબરી તાળાવેલી થાય, થોડો સમય મળ્યો નથી કે દોડતા ગોંધરે પહોંચી જઈએ. ભલે તે પછી અમારા નામની પાછળ બૂમાબૂમ થતી હોય, મોડી રાત્રે ગોંધરાની રેત ફરે. અમે લેખકે છે, લેખક અને એના મિત્રો, અમે એ રેતમાં આરોટીએ, અમને એ રેત વાલી લાગે, મોડી રાત સુધી કે જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવો એ તો અમારો કુદરતી ક્રમ બની ગયો છે, એટલે કે ઢોર સાથે જે વ્યવહાર થતો હોય તેવો સોટીથી અમારી સાથે વ્યવહાર થાય. જાણે મારવું ને માર ખાવો એ કુદરતે ગોઠવેલો ક્રમ હોય. ક્યારેક તો એ ઠંડી રેતીમાં ઘસઘસાટ ઉડી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ લેખક કહે છે કે એક આનંદ હોય છે. પહેરણ કાઢીને અમે બંને હાથ ઓળા કરીને ગોંધરાને માપતા હોય એ મોડી રાત્રે એ રેતની અંદર આરામથી પડ્યા રહીએ. ગોંધરું તો અમારે એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂલન યંત્ર. લેખક અને એમના મિત્રો માટે ગોંધરું છે એ એર કન્ડિશનર બની જતું. અને લેખક કહે છે કે મારા માથામાં પણ હજી એ ગોંધરાની રેત ભરાયેલી છે. આગળ લેખક કહે છે કે પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંધરું ભરાય છે, એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતો લઈ આવે, દેવતો એટલે કે અંધારો. લેખક કહે છે કે જયારે ગોંધરું છે એ પાંદડાથી ભરાય છે તો એના ઉપર ચાલવાની પણ એક મજા આવે છે. ક્યારેક અમે કોઈના ઘરમાંથી સળગતો દેવતો લઈ આવી અને આખું ગોંધરું સળગાવીએ. જો કોઈ વૃદ્ધ એટલે કે ઘરડું એમને જોઈ જાય તો એમને ઠપકો આપે, અલ્યા ચમ સળગાય, એટલે કે અલ્યા કેમ સળગાવ્યું. એમાં તો કીડી મકોડીની જીવાત હોય તે બળી જાય, તમને પાપ લાગશે. આવો ઠપકો છે કોઈ વૃદ્ધ જોઈ જાય તો એમને આપતા. અને લેખક કહે છે કે અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ અમે એ આગ ઓલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે વળાય, એવા તો અમે જીવ દયા વાળા. ત્યારબાદ લેખક ચોમાસાની વાત કરે છે કે વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે, એટલે કે વર્ષારાણી એટલે કે વર્ષા ઋતુ છે એ ગામડાનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. ગામડાનો આધાર જ ચોમાસું છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા જોતા ચોમાસાનું નેવાનું પાણી ગોંધરે જ ભેગું થાય. પાણી ત્યાંથી પછી સીધા જ તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોંધરે વેરાય જઈએ, એટલે કે જુદી જુદી દિશામાં અમે ફેલાય જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોંધરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુને વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો પણ આનંદ આવતો. લેખક કહે છે કે આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંધરું સંકળાયેલું છે, એટલે કે તેથી એમનું ગોંધરું જીવંત લાગે છે. કોઈ વટેમાર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંધરે પૂરો ખાઈ આગળ વધે. કેટલીક જ્ઞાતિઓની પંચાત એટલે કે મંડળી, કેટલીક જ્ઞાતિઓની મંડળી પણ ગોંધરે જ ભરાય.
અહીં જ વિહરતી અને વિચરતી એટલે કે ભટકતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે. ડેરા તંબુ તાણવા એટલે કે પડાવ નાખવો. ગોધરેજ છે એ ભટકતી જાતિઓ આવીને પોતાનો પડાવ નાખે અને પોતાના નાના મોટા ધંધાઓ કરી અને પેટ ગુજારો કરે. પેટ ગુજારો કરવો એટલે કે પેટ પૂરતું ખાવાનું મેળવે અને પછી ઉછાળા ઉપાડીને એટલે કે એક જગ્યાએથી સામાન સાથે બીજી જગ્યાએ જમો તો ઉછાળા ઉપાડીને નીચે જાય. ગામ કૂવો અને મંદિર પણ ગોંદરે જ હોય. લેખક કહે છે કે આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. ધીંગાણા એટલે કે યુદ્ધો થયા છે, લાકડીઓ ધાર્યા અને તલવારો પણ ઉછળ્યા છે, ઢોલ ઢબુક્યા છે એટલે કે વાગ્યા છે, સરકારી લફરા થયા છે. લફરા એટલે કે ગુના, સરકારી ગુનાઓ પણ થયા છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે. ગોંદરે ઘણી તડકી ચાલી જોઈ છે. તડકી ચાલી જોવી એટલે કે સુખ દુઃખ માંથી પસાર થવું. આ ગોંદરે છે એ ઘણી તડકી ચાલી જોઈ છે. અમારા ગામનું ગોંદરું ચાહો ચલાવી અને તેની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણામાં ઇતિહાસનું એક એક પાનું લપાયેલું છે. એટલે કે ઇતિહાસની જે ઝીણી ઝીણી જે બાબતો છે એ બાબતોની નોંધ છે એ થઈ છે. મારા કોમળ કોમળ પગલાને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. એટલે લેખકને બાળપણના ગામના ગોંદરે મિત્રો સાથે રમ્યાની જે યાદ છે એ ધીમે ધીમે આવી રહી છે. લેખક કહે છે કે હું રોમાંચિત બની જાઉં છું પણ કૂટવાળીને પાછળ જોઉં છું. એટલે કૂટવાળીને એટલે કે પાછા વળીને જોઉં છું તો એ મારા ગોંદરાને કાળોતરો ડંખી ગયો છે અને એના માથે કાળા કાળા સિંગડા ઉગી ગયા છે. એટલે કે ગામડામાં પણ હવે આધુનિકરણ આવી ગયું છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું? પાદર વડની વડવાઈઓમાં રાતનું કોરું ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું હું મારા ગામના પાદર તરફ. એટલે કે અત્યારના સમયની અંદર પણ આપણે જોઈએ તો ધીરે ધીરે આ ગોંદરાઓ છે એ ગોંદરાઓ છે એના અંદર આધુનિકરણ આવી રહ્યું છે. ધીરે ધીરે છે એ ગોંદરાઓ છે એ ઉસારવા લાગ્યા છે અને એમને યાદ છે એ લેખકને પણ ખૂબ જ આવે છે. એટલે જ એ કહે છે કે ક્યાં ગયું મારું ગઈકાલનું ગોંદરું, આજે એમને કાળોતરો ડંખી ગયો છે. એટલે પોતે વડની વડવાઈઓમાં રાતનો કોરો ખાવા માટે એ પંખીઓની પાંખ લઈને લેખક કહે છે કે હું ઉડું છું મારા ગામના પાદર તરફ. તો આમ અહીં આપણે પાઠ 9 પાદર એ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળશું નવા વિડીયો સાથે. પાઠનો સ્વાધ્યાય તમને અલગથી ફોટામાં આપવામાં આવશે જે તમારે પાટીનોટની અંદર કરવાનો રહેશે.